नमस्कार, जीएसटीवी ની સાથે હું છું સોનલ નજરકરી. વિગતવાર સમાચારો પર તો દિલ્હીમાં કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં 35 સ્થળોએ ઈડીએ સર્ચ ઓપરેશન ચાલુ કરી છે, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ દિલ્હી, હૈદરાબાદ સહિત પંજાબમાં દરોડા પાડ્યા છે. અગાઉ 28 સપ્ટેમ્બરે ઈડીએ સમીર મહેન્દુની ધરપકડ કરી હતી, તે જ સમયે સીબીઆઈ આ કેસમાં વિજય નાયરની ધરપકડ કરી છે. तो दिल्ली में कथित दारू कौभांड पर पकड़ वधु कड़क करवा ईडी द्वारा कार्यवाही करवामां आवी रही छे, त्यारे ईडी अधिकारीओए वहेली सवारे दिल्ली सहित त्रण राज्यों में मोटा दरोड़ा पाड्या छे. तो दिल्ली उपरांत पंजाब अने हैदराबाद में 35 स्थळो पर ईडीना दरोड़ा चालू छे. तो आ मामले में ईडी अत्यार सुधी 103 थी वधु जग्याए दरोड़ा पाड्या छे. ईडीना दरोड़ा बाद दिल्लीना मुख्यमंत्री अरविंद केजरीवाले वर्तो जवाब आप्यो छे. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે 500થી વધુ દરોડા 3 મહિનાથી 300થી વધુ સીબીઆઈ અને ઈડી અધિકારીઓ એક મનીષ સિસોદિયા વિરુદ્ધ પુરાવા શોધવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે. કંઈ પણ શોધી શકતા નથી કારણ કે કંઈ કરવામાં નથી આવ્યું. तो ज्ञानवापी मस्जिद केस मुद्दे वाराणसी नी कोर्ट में सुनावणी हाथ धराशे. तो परिसर में शिवलिंग नी तपास थशे के नहीं ते अंगे कोर्ट दिशा निर्देश आपशे. तो सर्वे दरमियान मळेला शिवलिंग नी लंबाई अने ऊंचाई सहित ना विस्तार नी कार्बन डेटिंग के अन्य रीते तपास करवाना आदेश कोर्टे आपी शके छे. साइंटिफिक टेस्ट अब जांच करवा ले, वैज्ञानिक जांच जो भी उचित हो संभव हो. उस शिवलिंग जो प्राप्त हुआ है कमीशन के दौरान, उस शिवलिंग का कहीं किसी प्रकार का नुकसान न हो, बिना उसको क्षतिग्रस्त किए, बिना उस आस्था आराध्य के प्रति जो आस्था है वो आस्था कहीं चोटिल न हो, इसको बचाते हुए जो भी वैज्ञानिक विधि हो जांच कर लें. और जांच करने के बाद जो है ये निश्चित हो जाए, जो भ्रम देश में फैला है कि ये फव्वारा है, कोई कह रहा है कि जो है शिवलिंग है, हम कह रहे हैं शिवलिंग और तमाम लोग, तो ये जो फव्वारा और शिवलिंग का जो भ्रम है ये समाप्त हो जाए इस देश के सामने. इसलिए हम लोगों ने कहा कि माननीय न्यायालय से कहा कि आप इसकी जांच करवा लें और ये स्पष्ट हो जाए कि ये शिवलिंग है कि जो है फव्वारा है. तो उत्तरकाशी हिम प्रपात दुर्घटना में अत्यार सुधी में 19 लोगों ना मौत थया छे, जारे 10 लोग हजू पण लापता छे. 80 कलाक थी रेस्क्यू ऑपरेशन चाली रह्यु छे, परंतु खराब हवामान ना कारणे रेस्क्यू ऑपरेशन वच्चे वच्चे रोकवु पड्यु हतु. तो आ घटना द्रौपदी ना दांडा शिखर पर हिम प्रपात बाद बनी हती, त्यारे अत्यार सुधी अहीं 19 मृतदेहो मळी आव्या छे. उत्तरकाशी प्रशासने आगामी 3 दिवस माटे जिल्लामां ट्रेकिंग अने पर्वतारोहण पर प्रतिबंध मुक्यो छे. तो डीएम ना जणाव्या अनुसार हवामान विभाग द्वारा वरसादनी अने हिमवर्षानी चेतवणी बाद आवुं करवामां आव्युं छे. तो ते दरमियान खराब हवामानना कारणे बचाव कामगीरीमां लागेला हेलिकॉप्टरने परत फरवुं पड्युं हतुं. एक મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરવામાં આવે તો ભાવનગરથી ઉત્તરાખંડ ગયેલો યુવક હિમસ્ખલનમાં ફસાયો હોવાની માહિતી સામે આવી રહી છે. ભાવનગરથી મહત્વના સમાચાર, પર્વતારોહણના કોર્સ માટે ગુજરાતના 4 વિદ્યાર્થીઓ ઉત્તરાખંડ ગયા હતા, ત્યારે અર્જુનસિંહ ગોહિલ નામના યુવકની 48 કલાકથી શોધખોળ શરૂ કરવામાં આવી છે, ત્યારે હિમસ્ખલનમાં અત્યાર સુધી 19 લોકોના મોતની માહિતી સામે આવી છે, ત્યારે 10 લોકો લાપતા હોવાનું અનુમાન છે. ત્યારે ભાવનગરથી ઉત્તરાખંડ ગયેલો યુવક હિમસ્ખલનમાં ફસાયો છે, ત્યારબાદ પર્વતારોહણના કોર્સ માટે ગુજરાતના 4 વિદ્યાર્થીઓ ઉત્તરાખંડ ગયા હતા, જેમાં અર્જુનસિંહ ગોહિલ નામના યુવકની 48 કલાકથી શોધખોળ શરૂ કરવામાં આવી છે, જ્યારે અન્ય યુવક લાપતા હોવાનું સામે આવ્યું છે. તો અત્યાર સુધી 19 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 10 લોકો લાપતા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. તો ભાવનગરથી ઉત્તરાખંડ ગયેલો યુવક હિમસ્ખલનમાં ફસાયો છે, તેની શોધખોળ હાલ શરૂ કરવામાં આવી છે. પર્વતારોહણના કોર્સ માટે ગુજરાતના 4 વિદ્યાર્થીઓ ઉત્તરાખંડ ગયા હતા, જેમાં અર્જુનસિંહ ગોહિલ નામના યુવકની 48 કલાકથી શોધખોળ ચાલી રહી છે, જ્યારે 10 લોકો લાપતા છે, 19 લોકોના મોત થયા છે. મહત્વના સમાચાર, ભાવનગરથી ઉત્તરાખંડ ગયેલો યુવક હિમસ્ખલનમાં ફસાયો છે, જેને હાલ શોધખોળ ચાલુ છે.
હતો. મેદાંતા મેડિસિટી હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની તબિયત વધુ લથડી છે. મુલાયમસિંહને કિડનીના ઇન્ફેક્શનની સમસ્યા વધતા સૌથી અદ્યતન સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે. ત્યારે મેદાંતા મેડિસિટી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર તેની કિડનીમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે, જેના કારણે શરીરમાં ક્રિએટાઇનની લેવલ વારંવાર અનિયંત્રિત થઈ રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં સામાન્ય ડાયાલિસિસના બદલે તેમને એડવાન્સ કન્સ્ટિટ્યુશન રેનલ ડિસરિસ્પન્સ થેરાપી સપોર્ટ રાખવામાં આવ્યા છે. ત્યારે થેરાપી કિડની ફેલ્ચર માટે સામાન્ય ડાયાલિસિસ સારવાર કરતા વધુ સારી છે. ત્યારે મુલાયમસિંહ યાદવના પરિવારજનોએ અપીલ કરી છે કે નેતાજી ઠીક છે, અહીં તેમને હોસ્પિટલમાં મળવા આવશો નહીં. તેમને કાર્યકરો અને આગેવાનોની ભીડને જોતા હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા પર સઘન કરી દેવામાં આવી છે.